सुरंग ने आज ने नो मावर है हसा ने आज आनंद अने आज सुरंग अने आज ने नो मावर से जोने ने पणया सकी सकी से हमारे जांगणे अरे रे पिवे ये माटे हुदे बारी ने ये वो पोकरण गढ़नो ये हुदे हड़ी भी तो
ગોકળ આઈટમ આવે છે તો એકવાર કાનુડાને પણ થોડક યાદ કરી લેવી કે કેદી આવે અને પૂછી લઈ તો આવી સૈયદ મોદી રે એ અમા સાંધાને પસવાડે એ બોલો સુનજ કેદી ભૂખ સે રે જય કાકા જય કાકા આપણે ખાવાની વરસાદ બીજે વધે એવું થાય એમ થાય છે ને આવી જાય કાયલ ભાઈ આ મંડળ હાટુ થી રોકાણો હવે આવી છે હા ના ભાઈ આવી જાય કાયલ આશા રાખો ને નાના ને બોલાવું પછી કઈક જમાવટ કરે
અને યાદ નંદન ભાઈને બોલાવે રૂપાવી યાદ જે રે મોટા ભાઈ એ બોલાવે નાનો વીરો આવ્યો રે ¡Gracias!
મહિનાના શ્રાવણ મહિનામાં જય ભોળાનાથ જય ભોળાનાથ હું છે તે આ જો ને આમ આ તો મારો હા ઉગાડ થયો ગરમી બહુ છે ગરમી ઈ તો કહો છું ગરમી આપણે ખાઈને વરસાદ બીજે વધે વરસાદ આવતો નથી કુલર મૂકું તમારે ના ના જેમ ગરમી થાય ને એમ ધગે આ બે વધે ત્યાં આમનો કોઈ ઠરી ગયા એટલે એવું છે તો હું અત્યારે મને અહીંયા મેં કીધું હવે છે ને આ તારા ભાભી થી કામ થતું નથી હવે તો મોજ થાય ને અને ગગલાના લગ્ન કર્યા એના ઘણા બધા થઈ ગયા હા અને ગગલો હવે જુવાન થઈ ગયો બરાબર તો મેં કીધું આણા બાણા તેડી આવી એટલે ઘરનું કામ તો એ કરે એમ હા એ આપણે રોટલા ટીપા એની કરતા એ સારું હા આ પછી અડધું આપણે કરવું પડે એવું થાય તો પછી જાય તેડી આવી બીજું હું એટલે મેં કીધું ટાટા પોતના નીકળવી ને મેં સાટાના ઘીરે વી આવી એમ તો હાલો હાલી એટલે ઝડપ પણ હાલવું છે પણ આપણે બીજા માર્ગે હાલવું જોઈએ એમાં હું છે આ રાજાનો આ રાજાને પોકરણગઢ કોઈ માર્ગ જાય ને એમાં જો રાજા અજમલ હમા મળે ને તો એમ કહેશે કે ભાંજા કહેવાય એટલે જો એ હમા મળે તો આપણે ગગલાના આણા તેડવામાં અપશુકન થાય એટલે આપણે આજ બીજા રસ્તે આલુ નગર સત્સાનો રસ્તો થયો નગરનો રસ્તો ત્યાંથી વ્યા જાય રાજના રસ્તે ને ચાલુ હા પાછલા માર્ગેથી સીધા તું માટે જાણલો તો તેડવા હાલાદ મારી ભાઈ જાણલો તો તેડવા મહારાજાને જોઈને કોઈ અવળું ફરીને ઉભા રે એ પોકરણગઢ ના રાજા કહેવાય એમાં તમે એના પ્રધાન કહેવાઓ અને તમને જોઈને અમારે થોડું અવળું ફરાય કઈ કઈ રીતે તમે અવળું ફરીને ઉભા રહ્યા મેં કીધું આ રાજા ને બધાના મહિલા આવે છે ને આપણે કઈ એના હમું થોડું હલાય મેં કીધું આપણે અહીં ઘડીક ઉભા થઈ જાય એ આમથી આમ વ્યા જાય એટલે આપણે આમથી આમ વ્યા જાય બીજું કઈ નતું અરે મહારાજા રાયકાઓને ઘણું સમજાવ્યા પણ સમજતા નથી એ કહે છે તમને આમ જોઈને ઉભા થાય એટલે મેં અવળું ફરીને ઉભા છે હરે વીરા પ્રધાન જો રાયકાઓ આવી રીતે ન માને તો તેમને કાળિયા ઠાકોરના હામ દો અને સત્ય બોલાવો અરે રાયકા ભાઈઓ જો તમે સત્ય નહીં કહો તો તમને સંકટ જેલ પડશે અને હેન્ટરના માર મારવામાં આવે છે જે હોય તે સત્ય કહો સંકટ જેલ તો આવશે અમારે આ શું કઈ નિનામ લઈ લેવાય ને લઈ લેવાય ને સંકટ જેલ માંથી બે નીકળ્યા હું એમાં સંકટ જેલ બે વધી ગયા પુદાણા તો હા શું બોલી દો કહી દઈ હા કહી દેવાનું અરે મહારાજ કહો રાયકા ભાઈઓ આજ નાના મોઢે મોટી વાત કરવા જઈ રહ્યો છો જો મારાથી કોઈ વસ્તુ બોલાય હાસું અને તમને ખોટું લાગે તો તમારી પ્રજા છે અમે તમારા બાળક જાણી અને અમને માફ કરજો હરે રાયકા ભાઈઓ જે વાત હોય તે સત્ય કહો પોકરણગઢની પ્રજા તો મારે પુત્ર સમાન છે માટે પુત્રની વાત કોઈ દી માવતર દુખ ન લગાડે માટે જે હોય તે સત્ય કહો અરે મહારાજ આ મે એક નથી કહેતા આજ સોરે ને શેરીએ ને બજારમાં પાદેર બધીએ ઝીણી 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 વાતો થાય છે પણ તમે પોકરણગઢના રાજા કહેવાઓ એટલે તમને કોણ કહે પણ અમે તો મોઢાના મોળા જીભના ફોરા હોય એવું કહી દઈ
પછી હવે ઠાકરના હાથમાં જે થવાનું છે થાય, એટલે માટે અમે કહીએ છીએ ભૂલ થાય તો માફ કરજો. અને યાદ એક હું ને રાજન મોના સાંભળો ને સત્ય છે કે ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાંય વાંજિયા કઈ રીતે કહેવાય તો સાંભળો મહારાજ. દીકરીઓ તો પારકા ઘરનું ધન કહેવાય, આજ પરણાવો અને કાલે સાસરે ચાલ્યું જાય, જેથી બેની સગુણાના લગ્ન કરશો. આગળ સમય વીતતા જ્યારે તમારે ગઢપણ આવે, એથી આગળ સમય વીતતા જેથી તમારી હાજરી ન હોય, તેથી આવડું મોટું પોકરણગઢનું રાજ કોણ ચલાવશે? ભલે લૂલો લંગડો બાડો બોબડો એક પણ પુત્ર હોત તો તમારા ગયા પછી આ ગાદી ઉપર બેહત અને આ પોકરણગઢનું રાજ ચલાવશે. પણ એક પણ પુત્ર નથી મને દેખાય છે કે એક દિવસ આ પોકરણગઢને મણમણ જેવડા તાળા દેવા હે, એટલે તમે વાંજા કહો. અરે વીરા રાયકાઓ, તમારી વાત સત્ય છે. આજ હું જો તમને સામો મળ્યો અને જો અપશુકન થયા હોય તો કાલ વહેલી સવારે જઈ અને દીકરાની વહુના સારા સુકન લઈ દીકરાની વહુના આણુલા તેડવા જાજો. વીરા પ્રધાન, રાયકાઓની વાત સત્ય છે માટે તેમને રાજમાંથી ઇનામ દઈ દો. અરે રાયકા ભાઈઓ, હવારમાં ઉગડતી કસેરી તમારું ઇનામ લઈ જાય. ક્યાંથી? આ માલવી, આ માલવી બે કોઈ છે આમ તે એ માટે સુકનિયા લેવા હાલા ગબારી ભાઈ, સુકનિયા લેવા હાલા લેવા.